नमस्कार, હું છુપાયેલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. જાહેરમાં ગંદકી કરનાર તેમજ રસ્તા ઉપર થૂંકનાર સામે હવે વડોદરા કોર્પોરેશન કરશે દંડાત્મક કાર્યવાહી. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ બાદ ફિનિશ લાઇન લોકેજની સમસ્યાથી લોકો ત્રાહિમામ. ऑनलाइन इन्वेस्टमेंट ना नाम में लाखों रुपया पड़ा भी चिकन बिक्री का चर्चा बेहद हवे जो समाचार विगतवार. वडोदरा शहर ने स्वच्छता सर्वेक्षण में अग्रहरोड़ में लावा माटे वडोदरा कॉर्पोरेशन हवे गंदगी करनार अने रस्ता पर थूकनार सामे सखत कार्यवाही करी रह्युं छे. स्वच्छता सर्वेक्षण में पाछळ धकेलाई गयेल कॉर्पोरेशन सत्ताधीशोए हवे शहर ने आगळ लावा माटे जाहेर में कचरो फेंकनार के गंदकी करनार सामे दंड वसूलवानुं तो शरू कर्युं छे, परंतु हवे पान पड़की खानार वाहन चालको पण चेती जजो. कॉर्पोरेशन हाल में विविध जंक्शन पर लागेला सीसीटीवी कैमरा उपयोग वडे रोड पर थूकनार वाहन चालको सामे दंडात्मक कार्यवाही हाथ धरी रही छे. हाल में वडोदरा शहर ओपन स्पॉट पर कचरो नाखनार अने गंदगी फैलावनार सामे जे ते वोर्ड ऑफिस माथे दंड वसूल करवामां आवे छे. तो बीजी तरफ हवे ट्राफिक जंक्शन पर लगावेला सीसीटीवी कैमरा माध्यम थी बदामड़ी बाग सीटी सीविक सेंटर कंट्रोल रूम खाते थी सीसीटीवी कैमरा में जे वाहन चालको रोड पर थूकता नजरे चढ़शे तो तेना फूटेज आधार आरटीओ माथी वाहन की विगत लई वाहन मालिक सुधी पहुंची कॉर्पोरेशन दंड वसूलवानुं शुरू कर्युं छे, જેમાં એક જ દિવસમાં 17થી વધુ વાહન ચાલકોને દંડાત્મક નોટિસ આપવામાં આવી છે અને દંડ વસૂલી ફરીથી રોડ ઉપર કે રોડ ડિવાઈડર પર થૂકે નહીં તે માટે સૂચના પણ આપવામાં આવી છે. આ માટે સિવિક સેન્ટર પર સતત 24 કલાક કર્મચારીઓ વોચ રાખી રહ્યા છે. સ્વચ્છતા સૌને ગમતો વિષય છે વર્ષોથી, અને પેઢી દર પેઢી ચાલતી આ પ્રક્રિયા એમાં સ્વચ્છતા મનની હોય, સ્વચ્છતા આજુબાજુના માહોલની હોય, સૌ પ્રથમ તો સ્વચ્છતા મનની બનાવવાની બધાને જરૂર છે. જ્યારે આજની પેઢી, યુવા પેઢી સ્વચ્છતાને આગ્રહી બનાવ્યું છે, ત્યારે આપણા દેશના વડાપ્રધાને જ્યારે 2014માં એક રાજકીય પક્ષની સાથે જોડીને પણ એક અપીલ કરી હતી કે તમામ લોકોએ સ્વચ્છતા માટે આગળ આવવું પડશે, ત્યારે વડોદરા કોર્પોરેશન પણ ઘણા અવનવા પ્રયાસોની સાથે સ્વચ્છતાને આગળ વધાર્યું છે. તમામ એનજીઓ, તમામ પ્રેસ મિત્રો, તમામ રાજકીય, ધાર્મિક, સામાજિક સંગઠનોના માધ્યમથી દર મહિને દર 15 દિવસે એક આવા ઝુંબેશ લેવાતી હોય છે. છેલ્લા અઠવાડિયાથી કોર્પોરેશને પણ દરેક વહીવટી વોર્ડ દીઠ એક પ્રક્રિયા હાથ ધરી છે, તમામ ઓફિસર્સને સૂચના આપી છે, રોજની ફિક્સ એટલી પાવતી ફાળવણી થશે. અને સાથે સાથે જે પણ લોકો જાહેરમાં કચરો નાખતા દેખાય છે, ક્યાંક થૂંકતા દેખાય છે, ક્યાંક પોતાને આ પ્રકારની માનસિકતામાંથી બહાર નથી લાવતા, એવા લોકોને આ સિસ્ટમમાં ઢાળવા સીસીટીવી પણ મોનિટરિંગ અમારું થઈ રહ્યું છે. એમાં જો કોઈ પણ ઇસમ ડાયરેક્ટ દેખાશે તો એને પણ એના ઘર સુધી પાવતી પહોંચાડી એનો દંડ વસૂલ કરવામાં આવશે. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. મધ્ય ગુજરાતની સૌથી મોટી સહેજ હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇન લીકેજની સમસ્યાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા છે. એસએસજી હોસ્પિટલમાં સમગ્ર ભારત દેશમાંથી લોકો સારવાર માટે વડોદરા શહેરમાં આવતા હોય છે, ત્યારે લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડતું હોય છે, ત્યારે સત્તાધીશો આનો નિકાલ ક્યારે લાવશે તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. વારંવાર ડ્રેનેજ લાઇન લીકેજને લઈને ગંદુ પાણી રોડ ઉપર વહેતું હોય છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ આવતા દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5
5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરાવી વધુ વળતર આપવાની લાલચ આપી રૂપિયા પડાવી છેતરપિંડી આચરતા બે ઠગને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખા ન મરે આ વાક્ય ફરી એકવાર વડોદરામાં સાર્થક થયું છે. ઇન્વેસ્ટમેન્ટ કરાવી વધુ રિટર્ન આપવાની લાલચ આપીને 49,34,000 રૂપિયા પડાવી તે રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે ઠગની મુંબઈથી ધરપકડ કરી હતી. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પંકજ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરવાના બહાને વેબસાઇટ પર ઓનલાઈન રેટિંગની જોબ આપવાનું જણાવીને વળતર આપવાના બહાને ઇન્વેસ્ટમેન્ટની વેબસાઇટમાં કુલ 49,34,880 રૂપિયા ભેજા બાજોએ પડાવ્યા હતા અને 80 લાખ ઉપરાંતનું વળતર આપવાની લાલચ આપી હતી. આ શખ્સોએ ફ્રોડ એકાઉન્ટ ખોલાવડાવીને પૈસા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને પછી રૂપિયા પરત આપ્યા ન હતા, જેથી આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. ડભોઈ શહેર ખાતે G20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G20નું અધ્યક્ષ સ્થાન મળ્યું છે, ત્યારે વધુમાં વધુ યુવાનો દેશહિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહમંત્રી અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ડભોઈ શહેર રંગ ઉપવન ખાતે પણ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા મહામંત્રી ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તા વિવેક મહેતા દ્વારા યુવાઓની સમાજમાં ભૂમિકા, સંગઠન, આરોગ્ય તેમજ રમતગમત વિષયો પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ યુવા સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, નગર ડભોઈ નગરપાલિકા પ્રમુખ કાજલબેન તુલાણી, નગરપાલિકા ઉપપ્રમુખ MH પટેલ, ડભોઈ શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, PSI અરવિંદ પરમાર, TD શાહ વગેરે મહાનુભાવો સહિત જિલ્લા અને તાલુકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમો થાય છે. એના અંતર્ગત વડોદરા જિલ્લામાં 8 થી 14 સુધીને આ કાર્યક્રમો થવાના છે. એના ભાગરૂપે આજે 11મો કાર્યક્રમ ડભોઈ નગરમાં છે. આપણા પ્રધાનમંત્રીશ્રીનો જે વિચાર વસુદેવ કુટુંબકમ અને આપણી ભારતની જે સંસ્કૃતિ છે જેની વિશ્વમાં એક પહેચાન બને એના માટે અને આપણા યુવાઓને એ વિચાર પહોંચે એના માટે આ Y20 કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આપણા આખા વડોદરા જિલ્લામાં દરેક મંડળમાં આ કાર્યક્રમો થયા છે અને આવતીકાલે પણ આ કાર્યક્રમનું લાસ્ટ દિવસ છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન રમેશજી બૈસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગાનુયોગ મળી જતા બંને મહાનુભાવોએ એકબીજાને હાથ મિલાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી સ્થાપિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યને વખાણ્યું હતું.
અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અકોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા દીકરીઓ અને બહેનો માટે ધ કેરેલા સ્ટોરી પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં અકોડા વિસ્તારમાં આવેલ સિનેમાર્કમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ તથા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, તમામ કાઉન્સિલર, વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓ બહેનોને પિક્ચર બતાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી. આજના દિવસે રવિવારે શ્રી સર સયાજી નગરગૃહની બાજુમાં આવેલે ડીમાર્ટમાં કેરેલા ધ રિયલ સ્ટોરી બતાવવા માટે અકોટા વિધાનસભા મહિલા મોરચાની સાથે પૂર્વ અને હાલના કાઉન્સિલરો, સાથે જ શહેર અને વોર્ડ કારોબારી, અમારા પૂર્વ MLA શ્રીમતી સીમાબેન મોહિલે અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ પધાર્યા છે અને એ લોકો હાલ જોઈ રહ્યા છે પિક્ચર. આ પિક્ચર અમારે મહિલાઓને બતાવવાનું એક જ કારણ હતું કે જે પ્રકારે લોકોના માનસના ઉપર જે પ્રકારના ટેરરિસ્ટ જે લાવે છે, ચેન્જ લાવે છે, એમાં આપણે ક્રિશ્ચન, હિન્દુ, મુસ્લિમ કે ઇસ્લામને ન જોતા દરેક પ્રકારના ધર્મમાંથી આ લોકો પરિવર્તન કરીને માનસિક રીતે એમનું બ્રેનવોશ કરીને ટેરરિઝમ તરફ વાળતા હોય છે, એ ન વળે લોકો પોતાના જીવનમાં એ પ્રકારનું વર્તન કે વર્તણૂક લાવે નહીં એ માટે કરીને જોવા માટે અમે લોકોને પ્રેરિત કરીએ છીએ. ધ કેરેલા સ્ટોરી મૂવી જે છે એ ખરેખર બહેનો અને અમારી દીકરીઓએ આ જોવા જેવી સ્ટોરી છે. ખાસ જાગૃતતા આ પિક્ચર જોવાથી દીકરીઓમાં આવે. આજની આ મૂવી અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા અકોટા વિધાનસભાની જે મહિલા મોરચાની અમારી ટીમ છે એ બહેનોને અને એમની દીકરીઓને આ બતાવવામાં આવી રહી છે. આપના માધ્યમથી હું વડોદરાની તમામ બહેનો, દીકરીઓ, ઇવન ભાઈ પણ જોઈ શકે છે, દરેકે આ એક મૂવી જોવી જોઈએ. જે આ સ્ટોરી છે એ રિયલ સ્ટોરી છે, કેરલાની દીકરી સાથે થયેલી ઘટનાની આ સ્ટોરી છે. અને આ મૂવી જોવાથી કમસે કમ મારી બહેનો અને અમારી દીકરીઓ એટલીસ્ટ એટલી જાગૃત થાય કે ક્યાંક કોઈક ભરમાવવામાં આવે તો આપણે ભરમાઈ ન શકીએ. આવું પણ હોઈ શકે છે, આવું પણ થઈ શકે છે. આ રિયલ સ્ટોરી બતાવવામાં આવી છે જે કેરલાના એક પરિવારની દીકરી અને એની સાથે એના જીવનમાં ભણવા જાય નર્સિંગનું અને ત્યાર પછી જે ઘટના થતી હોય છે એ ઘટના બતાવવામાં આવી છે. એટલે દરેક વ્યક્તિએ પોતાની જાગૃતતા માટે પોતે એક અવરનેસ આપણા દીકરીઓ લઈ શકે
એના માટે આ મૂવી ચોક્કસ જોવી જોઈએ. ધન્યવાદ. પેરાલા સ્ટોરી એ સમગ્ર દેશમાં દરેક ધર્મના દીકરીઓ, બહેનો, માતાઓને જોવા માટેનું એક અદ્ભુત ચિત્ર બનાવવામાં આવ્યું છે. આજે અકોટા વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી ચેતીનભાઈ દેસાઈના માધ્યમથી અકોટા વિધાનસભા વિસ્તારમાં મહિલા મોરચાના, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બધા જ બહેનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે ડીમાર્ટ ખાતે સિનેમાર્કમાં આ મૂવી બતાવવામાં આવી રહ્યું છે. કેરાલામાં છેલ્લા કેટલાય વર્ષોથી જે બની રહ્યું છે તે સત્ય ઘટના ઉપર આધારિત આ મૂવી બનાવવામાં આવ્યું છે અને આ મૂવીના કારણે લોકોમાં એક જાગૃતિ લાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચેતનભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આજે મધર્સ ડે પર આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેશ શાહ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ માતૃત્વ દિન નિમિત્તે આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેશ શાહ દ્વારા કામનાથ મહાદેવ મંદિર ખાતે માતાઓને વંદન કર્યા હતા અને તમામ માતા, બહેનો અને બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને આ રીતે વિશ્વ માતૃ દિવસની ઉજવણી કરી હતી. માથા એવી જગ્યા પર મુકાવજો મંદિરમાં દર્શન કરવા આવે ને, ફાલતુ જગ્યા પર ના મુકાવજો. લોકો દર્શન કરે એવું કામ ના કરે. ચૌદ મે રવિવારનો દિવસ એટલે સમગ્ર ભારતમાં માતૃત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ. વિશ્વમાં પણ 50થી વધુ દેશોમાં માતૃત્વ દિવસ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મધર્સ ડેની ઉજવણી એટલે શું કે જે માતા આપણને આશીર્વાદ આપે છે, જે માતાને આપણે વંદન કરીએ છીએ, જે માતાએ આપણને ખૂબ પ્રેમ આપે છે, સ્નેહ આપે છે, આપણામાં સંસ્કારનું સિંચન કરે છે, એ માતાને વંદન કરવાનો દિવસ એટલે આ મધર્સ ડે. માં તે માં બીજા બગડાના વા, ખૂબ સારી વાત આપણે અહીંયા આપણી કહેવતમાં પણ કહીએ છીએ, તો એ જ માતા છે. એક કલ્પના કરો કે જો જીજાબાઈ ના હોય તો ઇતિહાસનું નિર્માણ કેવી રીતે થયું હોત. તો આ જ એ માતાનો સંકલ્પ છે, આ જ એ માતાનો પ્રયાસ છે. અને માતા એટલે પોતે પોતાના મોજ શોખ, પોતાની દિનચર્યા આ બધાનો ભોગ આપી અને બાળકને એક મોટો વ્યક્તિ કરે, આવતીકાલના ભારતના નિર્માણમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે એ આ માતા છે. આજે માતૃત્વના દિવસે, મધર્સ ડેના દિવસે અમે બધા માતાઓને વંદન કરીએ છીએ, માતાઓનું અભિનંદન કરીએ છીએ અને આવી જ આશીર્વાદ હર હંમેશ આપણને મળતા રહે. આજે મારી સાથે આપણા વોર્ડના પ્રમુખ એવા પંકજભાઈ છે, સમાથી મુન્નાભાઈ છે, અક્ષેશભાઈ છે, ગોપાલભાઈ છે, જયદીપભાઈ છે અને બધા કાર્યકર્તાઓ સાથે કામનાથ વિસ્તારની માતાઓને વંદન અને અભિનંદન કર્યું છે આજે. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના મદનચાપા રોડ પર આવેલ ઉપલા ફળિયા યુવક મંડળ દ્વારા મિલણી માતાના મંદિરે હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત મિલણી માતાના મંદિરે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે મિલણી માતાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, જેમાં મિલણી માતાના વાહન સાથે માતાને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ શણગાર દર્શન તંબોલી દ્વારા કરવામાં આવ્યો છે. પોળના યુવકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે 9 કલાકે મિલણી માનો હવન કરવામાં આવ્યો હતો, સાથે જ મહાઆરતી પણ કરવામાં આવી હતી. તો સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોળના સ્થાનિક લોકોની સાથે આજુબાજુના સ્થાનિક લોકો આ મહાપ્રસાદીનો લાભ લેશે, સાથે જ 1500થી વધુ ભક્તો આ મહાપ્રસાદનો લાભ લેશે. ત્યારે આ હવન નિમિત્તે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હવનનો લાભ લીધો હતો. આ આપણે ઉપલા ફળિયા
વિસ્તાર છે, પથ્થરગેટ ઉપલા પડ્યા વિસ્તાર, ત્યાં આપણે હવન કરવામાં આવ્યું છે મીરાણી માતાનો. તે નવચંડી તો નથી પણ હવન રાખેલો છે અને પહેલીવાર કર્યું છે. તે દરેક ભાવિક ભક્તોને આપણે સાંજે પ્રસાદીનું બી આમંત્રણ આપેલું છે અને 1000-1500 માણસો આપણે જમણવાર કરેલો છે. મીરાણી માતાના વિશે શણગારવામાં આવે છે, શું કહેશો? મીરાણી માતાનું શણગારવામાં આપણે દર્શનભાઈ તંબોડી એમણે શણગાર કરેલો છે, એમને સેવા સેવા જ આપેલી છે. અહીંયા કેટલા સ્વયંસેવકો કામ કરે છે? અહીંયા આપણા સ્વયંસેવક સેવકો લગભગ આપણે 50 જણ તો છે જ. લીપલાવડિયા પથ્થર ગેટમાં આવેલો અહીંયા મેડીમાનું મંદિર બનાવવામાં આવ્યું છે. આજે પહેલું વરસ છે અમારા ભંડારાનું. 500-1500 માણસો ભંડારો કરવામાં આવે છે. મેડીમાના સંઘારમાં બી આવેલું છે. અહીંયા આજુબાજુના વેપારીઓ અને આજુબાજુના સાસરકારથી પહેલી વખત ભંડારાનું આયોજન કરેલું છે, જેમાં ઓડ નંબર 10ના પૂર્વ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ એમના તરફથી રસોડાનું આયોજન કરેલું છે. એમાં ખૂબ જ સુંદર અને સારું આયોજન કરેલું છે. આ વખતે પહેલું જે આયોજન છે તે અમે તન મન ધન લગાવીને મેડીમાનો ભંડારો કરી રહ્યા છે. આપણા પથ્થર ગેટમાં મેડીમાના વિશે શણગારવામાં આવે છે, શું કહેશો? આ વખતે અમારા તંબોડીવાળામાં હિતેશભાઈ તંબોડી છે, એમને શણગાર એટલો જબરદસ્ત કર્યો છે, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં હિપોપોટેમસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પાલિકાના સિક્યુરિટી સુપરવાઇઝર ઇજાગ્રસ્ત થયા હતા, જેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરાના કમાટી બાગ ખાતે રૂટીન દરમિયાન હિપોપોટેમસે ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી સુપરવાઇઝર પર હુમલો કર્યો હતો. ઝૂ ક્યુરેટરને બચાવવા જતા સિક્યુરિટી સુપરવાઇઝર રોહિત પિંજરામાં ગયા હતા, જેમાં તેઓને હિપોથી હુમલો થવાને કારણે ગંભીર ઇજા પહોંચી હતી. તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન બ્રેઇન હેમરેજ બાદ તેઓનું હોસ્પિટલના બિછાની મોત થયું છે, જેને લઈને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. રોહિતભાઈનું એવું છે કે શુક્રવારે રાતે 9 વાગ્યાની આસપાસ એમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું ને આજે 24 કલાક સારવાર દરમિયાન આજે તેમને મૃત જાહેર કર્યું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા દ્વારા દીકરીઓને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી ધ કેરેલા સ્ટોરી પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા દ્વારા રાવપુરા વિધાનસભા વિસ્તારની 1000 જેટલી દીકરીઓને સામાજિક જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી દીકરીઓને ધ કેરેલા સ્ટોરી પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના 4 અલગ અલગ થિયેટરોમાં પિક્ચર બતાવવામાં આવ્યું હતું. સૌપ્રથમ તો આપ મીડિયાના મિત્રોના માધ્યમથી તમામ માતૃશક્તિને આજે વંદન કરું, કારણ આજનો દિવસ તે ઇન્ટરનેશનલ મધર્સ ડે છે. માતાની મહત્તા વર્ણવવાનો આજનો દિવસ છે, ત્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારની મારી બહેનો માટે અલગ અલગ જગ્યા ઉપર 4 સ્ક્રીનમાં કેરેલા ફાઇલ્સ બતાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. છાનીના દીપથી લઈને દીપ પીવીઆરથી લઈને 7 સીટના આઇનોક અને આજે આપણે રાવપુરા ટાવર વિસ્તારમાં રાજહંસમાં છે અને વૃંદાવન પાસેના પીવીઆર મોલમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય બંધારણ દ્વારા દરેક નાગરિકને પોતાનો ધર્મ અનુસરવાની સત્તા આપેલી છે અને ખૂબ મહત્ત્વપૂર્ણ સત્તા છે. આ બંધારણની સત્તાના આધારે, આ હકના આધારે કોઈ પણ વ્યક્તિ પોતાને યોગ્ય લાગે તે ધર્મને અનુસરી શકે છે અને તેનું પાલન કરી શકે છે. પરંતુ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણો જન્મ જે ધર્મમાં થયેલો છે એ ધર્મ સર્વશ્રેષ્ઠ છે, એટલે જ ભગવાને આપણા ત્યાં જન્મ આપેલો છે. કેટલીક વખત ખોસલાવીને, ગેરમાર્ગે દોરીને, જ્યારે ખાસ કરીને માતા બહેનોનું ધર્મ પરિવર્તન થાય છે અને તેમને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને એવા કોઈક વિષયચક્રમાં તેઓ ફસાય છે કે તેથી બહાર નથી નીકળી શકતા,
तो आज फिल्म है वास्तववादी फिल्म है। वर्षो पहला जैसे गुरुदत्तनी फिल्मों आती थी तो सौरभ मोदी साहेब की फिल्म होती जेना अंदर कई एक मैसेज हो आज प्रमाण घना वक्त पीछे आव एक समाज में बहनों ने मातृशक्ति ने दीकरियों ने खास मैसेज आपी सके तो आ फिल्म है। तरह आपना मध्यम से तमाम वडोदरा जनता ने खास विनंती करूँ कि आप बधाए आ मूवी जोई जो सपरिवार जो जो जे अपना ने भविष्य में कई जोखम सामने आ सके महती मिले। खास बात करें पिक्चर की अंदर फिल्म युवती है पिता ने एम पूछे कि हमने धर्म विषय ज्ञान आप तो मैं आ कर सकता अत्यार युग है एम शू असर आप इतला माटे ज मैं कहूँ कि आ फिल्म जोवानी जरूर है। हिंदू संस्कृति प्रमाण हिंदू एक संस्कृति जो धर्म नहीं आने ए संस्कृति सौथी महत्वनो मुद्दों आज हो कोईपण धर्मनो अपमान न करवो बधा धर्मों ने सामन मानव तेना कारणे स्वाभाविक रीते एवं कई शिखामण जे बीजा धर्मों में अपाती हुई है ये प्रमाण ने हिंदू धर्म में ए शिखामण अपाती नहीं होती कि हिंदू धर्म तमे आवी रीते पालन करो आवुं करवुं पड़े आ करवुं पड़े तेना कारणे केटलीक वक्त एक अपनी जे पद्धति है जेम मैं कीधुँ कि आ हिंदू एक संस्कृति है तो ये पद्धति कारण घर में एक रूटीन होवाना कारण एनी माहिती आपवामां नथी आवती अथवा तो एने जोर जबरदस्ती करवामां नथी आवती। आ मूवी में जे बेन बोलिया है ये बात एमना दृष्टिए तद्दन साची है परंतु आ हिंदू धर्मनी एक लाक्षणिकता है। पण आ फिल्मना माध्यमथी आपणाने ए पण ध्यानमां आवशे कि आपणा धर्मनुं श्रेष्ठतम शुं छे अने बीजा धर्मोनुं एवो कया विषयो छे कि जे आपणा धर्मने नुकसान करी शके छे एटला माटे आ फिल्म जोवी जोईए। તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર।